સમય થયો છે હેડલાઇન્સનો, જોઈએ આજની હેડલાઇન્સ. બિપોરજોઈ ચક્રવર્તી તોફાન ભીષણ વાવાઝોડામાં ફેરવાયું. ચોમાસાની શરૂઆત નબળી રહેવાની આશંકા. હવામાન શાસ્ત્રીએ કેરળમાં ચોમાસાની ધીમી શરૂઆત અને તેના દક્ષિણી દ્વીપકલ્પ આગળ નબળી પ્રગતિની આગાહી કરી છે. બ્રિજભૂષણ સામે કેસમાં એસઆઈટી આવતા અઠવાડિયે કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કરશે. 180 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. રશિયામાં ફસાયેલું એર ઇન્ડિયાનું વિમાન સાન ફ્રાન્સિસ્કો થયું રવાના. આ કરાયું રેસ્ક્યુ. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-195 મુંબઈથી રશિયા પહોંચી. ત્યાંથી ફસાયેલા 216 મુસાફરોને લઈ સાન ફ્રાન્સિસ્કો જવા માટે રવાના કરાઈ હતી. રાજ્યના ખેડૂતોએ કૃષિ ઉત્પાદનની સૌથી મોટી ખરીફ ઋતુની વાવણી ઉત્સાહભેર શરૂ કરી. રાજ્યમાં સારા વરસાદની આશા સાથે ખરીફ વાવણીનો પ્રારંભ. 60,908 હેક્ટરમાં કપાસ અને 17,646 મગફળીનું વાવેતર કરાયું. રાજકોટમાં યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયાની દાદાગીરી સામે આવી. સોરઠિયા વાળી સર્કલ નજીક યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ ડિલક્સ પાન પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા. આઈફોન ચોરનાર 2 આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં આઈફોન ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. રેઢા આરોપીની ધરપકડ કરી 90 લાખના આઈફોન જપ્ત કર્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે કેટલાય સમયે તીક્ષ્ણ હથિયાર વડે એક પછી એક 2 ભાઈઓ પર જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા હતા. અમદાવાદના સાબરમતી સ્ટેશનથી રામેશ્વરમ તિરુપતિ દર્શન યાત્રા ટ્રેન શરૂ કરાશે. યાત્રીઓ રામેશ્વરમ રેલવે સ્ટેશન પહોંચશે અને રામનાથસ્વરમ જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરાશે.